ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ખાતે એક વેપારીએ જૂના ગ્રાહકને બીડીની જુડી ના આપતા ખેલાયો ખૂની ખેલ. ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ખાતે એક વેપારીએ જૂના ગ્રાહકને બીડીની જુડી ના આપતા ખેલાયો ખૂની ખેલ. પ્રવીણભાઈ નામના ગ્રાહકે રમેશભાઈ નામના વેપારી પાસે સાંજના સમયે જ્યારે બીડીની જુડી માંગી ત્યારે વેપારીએ બીડી ન આપતા પ્રવીણ નામના ગ્રાહક અને તેના પુત્રએ તલવાર લાવી અને વેપારી ઉપર હુમલો કર્યો હતો, જેમાં પુત્રને બચાવવા જતા વેપારીની વૃદ્ધ માતાને પણ હાથમાં તલવારની ઈજા થઈ હતી. વેપારી અને તેની માતાને 108 દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પોલીસને બોલાવી ફરિયાદ નોંધવાની તાજવીજ હાથ ધરાઈ છે. ફાયલ બાંભણિયા, જેડેશ ટીવી, ગીર સોમનાથ. ભાલકા રહું છું. નહીં ભાઈ, અમારી આગળ બીડી માં ગઈ. મેં બીડી નો આપતા ઉશ્કેરાઈ તલવાર લઈને આવી ગયો. બા, તમે બીડીનો ધંધો કરો છો? એટલે લોકડાઉન પહેલા હું કરું છું. મારે ફેરીનો ધંધો જ છે, બરોબર છે? એટલે એને માગી મારી આગળ હતી ને, એટલે મેં ન આપી. છ થી સવા છ ની વચ્ચે બનાવ બન્યો. એટલે એ સીધો પેલા બાપો તલવાર લઈને સીધો આવ્યો. એટલે ઘા કરવા ગયો તો મેં તલવાર પકડી લીધી. પછી હું ક્યાંય ગયો ઉપર, તલવાર મૂકીને પાછો આવતો હતો, ત્યાં છોકરો તલવાર લઈને આવ્યો, પાછળથી ઘા કર્યો હતો. મારા મમ્મી છે એ મારા આડા આવી ગયા. એટલે એના હાથમાં લાગી ગયો. પછી તમારી ઉપર તલવાર નો હુમલો કર્યા પછી એને કઈ તમને કીધું કે ભાગી ગયો? પછી ઉપરથી પથ્થર મારો ચાલુ કરતી હતો. ભાલકા વનરાઉન સોસાયટીમાં. પછી તમે શું કર્યું? પછી કઈ નઈ, મેં 108 ને ફોન કર્યો, પોલીસ ચોકી ફોન કર્યો. હું આ છોકરા ખુરશી પર બેઠા હતા, હું કોઠી પર બેઠી ગઈ. એ ભાઈ પ્રવીણભાઈ નીકળ્યા ત્યાં ભાઈ મીડી જુડી મારી. તો ભાઈ હવારે કરતી તો દીદી, હવે મારી પાસે અત્યારે બીડી જુડી નથી. તો કે હવે તું જોઈ લેજે, કે હા તો કે તું આ થાય કરે, હું જોઈ લેજે બસ. એ ઉપર જઈને હજી અથડવા લઈને આવ્યો. અથડકી ગયા, ખુરશી ભાંગી નાખી. એ ભાઈ જો પછી એનો છોકરો તરવાર લઈને આવ્યો. એ હું ઘરમાં ગઈ તો આ ભાઈને પાછી મારતી હતી, હું એને આડી ગઈ. ભાઈ નહીં લાગી, મને લાગી ગઈ. માથે દીકરા અને આડા તો જાય ને ભાઈ.